ડિયર ફ્રેન્ડ્સ, મજામાં છો? દક્ષાબેન જોશી સાથે તમે મેથ્સ તો ભણેલા જ છો, ઇંગ્લિશ બી ભણેલા છો, અને હવે ગુજરાતીનો બી આપણે લાભ લઈશું ને. ઓકે, હવે પાઠ છ આપણે શરૂ કરીએ છીએ. લેખણ જાલી ન રહી, બરાબર છે? આમાં થોડા ગામઠી વર્ડ્સ બી આવે છે, અને એ પણ દક્ષાબેન જોશી આજે તમારી સાથે બોલવાના છે. જોરાવરસિંહ જાદવ એમણે આ પાઠ લખ્યો છે, અને અહીં આપણને લેખકની થોડીક માહિતી બી આપેલી છે, બરાબર છે? એનો તમે અભ્યાસ કર્યો જ છે. એમણે બહુ સારા બીજા સાહિત્ય પણ લખ્યા છે, જેમ કે આપણા કસબીઓ, બરાબર, મરત કસુંબર રંગ ચડે, લોકજીવનના મોતીને, એવા એવા એમણે બીજા પુસ્તકો પણ આપણને આપેલા છે, બરાબર છે? હવે આપણે પાઠ શરૂ કરીએ છીએ કે કેમ આવું નામ આપ્યું છે કે લેખણ જાલી ન રહી, બરાબર? તો આપણે પાઠ શરૂ કરીએ. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપને આ પથરાયેલા છે. આ વાત ક્યાંની છે ખબર પડી ને? સૌરાષ્ટ્રના સીમાડાને એ બાજુની કુદરતી અમી દ્રષ્ટિ ઓછી હોવાના કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આવી ઝાડપાડ વિનાની વેરાણ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે. ગામમાં રજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે. ખોરડા એટલે કે ઘર, બરાબર. 2-1 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય, ઉનાળો જાઈને ચોમાસું આવે એમ આપણને કહેવા માંગે છે. અને ભારે વરસાદ કે વાજળીથી ગાડા મારક બંધ થઈ જાય, બરાબર. ગામડામાં તો મોરિયા ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા, હટાણું એટલે કે ખરીદી, હટાણું મીન્સ કે ખરીદી કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની બધી વસ્તુ લેતા આવે. ગામડામાં બહુ મળતું ના હોય એટલે આજુબાજુથી અઠાણું જે કરતા હોય, બરાબર, ત્યાંથી 3-4 મહિના જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ લેતા આવે. ખરીદી કરીને ખેતીની ને ઘર વપરાશની શટર પટર બધી નાની નાની વસ્તુઓ, ચીજ વસ્તુઓ, જણસો એટલે કે વસ્તુઓની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા, ને એ સમયની આ વાત છે. મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કહર સંઘ, જોજો હવે આપણા પિક્ચરના હીરો આવી રહ્યા છે, કે મહેનત મજૂરી કરીને બે પાંદડે થયેલા મીન્સ કે થોડુંક કમાઈને થોડુંક સરખું થયેલા કહર સંઘ, કહર સંઘની વાત છે. ગાડું જોડીને ધંધુ કે હટાણું કરવા ગયા છે. ગાડું લઈને, બરાબર, ધંધુ કે હટાણું એટલે કે ખરીદી કરવા ગયા છે. સુલેમાન ઘાંચી જેમની ગાણીએથી એમણે 2-3 ડબ્બા તલના તેલના અને મોદીની દુકાનેથી દેશી ગોળનું વેલ્યુ એટલે કે દેશી ગોળ 5 કિલો 10 કિલોનું વેલ્યુ મોટું, દાળ ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી, બટેટાના કોથળા અને બીજું આગું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું, બરાબર. આમ બળદને જે રાંધીને આગળ વખત આગળ એને હાંકે અને ગામના માર્ગે એટલે ગામના રસ્તા બાજુ વહેતું કર્યું અને 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વયા આવતા હરકચંદ, જુઆ આપણા એન્ટ્રી થઈ હીરોની, બરાબર. કરસંગ અને હરકચંદ બે મિત્રની આમાં વાત છે. હરકચંદ શેઠે સાદ દીધો એટલે કે અવાજ દીધો, બરાબર. મિત્રને જોઈને કે આ ગાડું લઈને આટલું બધું મૂકીને જાય છે એટલે પેલું એટલું મોટું કપાસિયાનું હતું એમની જોડે બાજકું, બરાબર. એમને એમાં ગાડામાં મૂકવાનો ઈરાદો હતો એટલે એમણે સાદ દીધો અને એમણે બોલ્યા કે એ કહણસંગ ભાઈ, ઘડી સાત બળદિયાને તાળી ઝાલો ને, આ કપાસિયાનું બાજકું ઘર લગી લેતા જાઓ ને. એટલે એમ કે કહણસંગ ભાઈ, તમે એક ઘડી ઊભા રહો અને આ બળદિયાને તાળી ઝાલો રોકાઈ રહો અને કપાસિયાનું મારું બાજકું છે, મને બહુ વજન લાગે છે, એ તમે આ બળદિયા ગાડામાં લેતા જાઓ. હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે. બળદિયા એમણે શું જવાબ આપ્યો કે હરકચંદ શેઠ, આજે તો બળદિયાના ગજા ઉપરાંતનો ભાર ભર્યો. કળસંગે શું જવાબ આપ્યો કે ગજા ઉપરનો ભાર ભાઈ ભર્યો છે અને એમાં તમારા કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? એટલે એમાં તમારા કપાસિયાનો કોથળો ભાઈ ભેસાબ, કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય, ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ, આટલું કપાસિયામાં થોડું તમારું ગાડું કંઈ વજનથી કંઈ ફાટી જવાનું છે, આટલું બાજકું લેતા જાઓ ને ભાઈ. હરકચંદ શેઠ, ગામમાં હાટડી માણીને બેઠા છો તો માલ લઈ જવા આઘું ગાડું ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. કળસંગ શું કહે છે કે તમે ગામમાં આ દુકાન માણીને બેઠા છો, હાટડી એટલે દુકાન માણીને બેઠા છો તો માલ લઈ જવા માટે થોડું આઘું ગાડું એ તમે ભાડે કરી લો ને ભાઈ, વાણિયા વિદ્યા વાપરો છો તે. ભાઈલા, આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત, વૈદ્યના પડીકા લેવા આવ્યો તો પછ્યું કે ઘરે ગાય વિયા એવી છે અને અહીં સુધી આવ્યો છું તો લાવે કપાસિયાન બાજકું નાખતો જાઉં, ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે.
એટલે એ ખાલી દવા લેવા આવ્યા છે ને એમને થયું કે ગાય બિયાઈ છે તો કપાસ પણ લેતા જાઉં બાજકું ભરીને, અને એમને થયું કે કોક ને કોક તો ગાડાવાળા હરીના લાલ મળી જશે. શેઠિયા તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને, કાયમ મફત્યું કોણ લઈ જાય? એટલે એમ કે ગામડામાં કેવું હોય, ઘર આગળ પેલા નળિયા હોય ને નેવાના પાણી પરથી હાથ પડતું પાણી હોય નેવા પરથી ને નળિયા પરથી ને એનાથી હાથ ધોવો છે, એમ કે કાંઈ મફત્યું તમને કોણ લઈ જાય? કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ તો હાટડીએથી હેઠા ઉતાર દો છો? ઈ સાંભળો સર, ઓલું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? એટલે કોક વાર અમે ઉધાર લેવા આવત કેવું તમે નીચા ઉતાર દુકાનમાંથી ઉતાર દો છો એમ? તમે વેત તો નમતા નથી તો અમે હાથ ક્યાંથી નમીએ? કરસંગ ભાઈ, ઉધાર તો ઉધારે તો આખી હાથડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખા કરવા જોવી ને. ત્રણ ત્રણ વર લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો ઈમ હાલતું હશે? અમારે આગળ પેટ છે ને. આ સાંભળીને કહણસંગે મનમાં કાઠવાડી કે વાણિયો આજ માળ ગાય ચડ્યો છે, હિંગ તેલ હમણાં કો ફાટીને ધુવાડે વહી ગયો છે, ગામમાં કોઈની શરમ ભરતો નથી ને આજ ઈને ધોળે દાડે તારા નો બતાડું તો મારું નામ કળસંગ નહીં. કળસંગને તો એમ જ થઈ ગયું કે આ હરકચંદ તો અત્યારે લાગમાં આવ્યો છે, એને બરોબરનો સીધો કરવો જ છે. કે ભાઈ આવી રીતે પેલાય કહ્યું કે ભાઈ, હરકચંદે કહ્યું કે મારે તો ભાઈ ઉઘરાણી બધું ચોપડા તો ચોખ્ખા બતાવવા પડે, એટલે મારે અમારે ઘર છે પેટ છે અમારે બી જોવું પડે બરાબર. પણ કહસંગે એમ જ માંડ્યું હતું કે હવે એને સરખો જ કરવો છે. ગાડા ઢૂકડો આવીને હરકચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય ત્યાં તો બળદોને ડચકારો કરીને કહસંગે ગાડું હાંકી માર્યું. કહસંગે તો નક્કી જ કર્યું હતું કે આજે હરકચંદ વાણિયાને સરખો કરી દેવો છે, એને બતાવી જ દેવું છે. એ બાપડો દોડતા દોડતા આવીને વાણિયાના ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો કહસંગે ગાડું હાંકી જ માર્યું. મોર્ય ગાડુને વાહે હરકચંદ, શેઠ બધા સોસર્વે થઈ છેક ગામની ભાગોળે આવ્યા. શેઠે રાડ પાડી, એ કરસંગ ભય, ઘડીવાર બળદોને તાણી ઝાલો ને, માથે 2.5 મણ ભાર છે ઈ તો જુઓ, મારા માથે આટલો ભાર છે એ તો જુઓ, હવે તો ઊભા રાખો એમ. શું કરું શેઠ, આ સંધ્યા બળદિયા બહુ પાણીયારા છે, ગર્ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી. શું કહે છે, મારા બળદિયા બહુ પાણીયારા છે, પાણીદાર છે, દોડવાવાળા જેમ ઘોડા પાણીદાર હોય એમ, ગર્ભણી વહેતા થઈ ગયા ને પછી તાણી ઝાલ્યા રહેતા નથી. હું તો રોકવા માગું છું એમ, પણ એ તાણી ઝાલ્યા નથી રહેતા એમ, એવું બહાનું બતાવે છે કે હું તો રોકું પણ એ તાણી ઝાલ્યા નથી રહેતા, ના પાણીયારા દોડે છે, વધારે પડતા દોડે છે એમ કહેતા કળસંગે ગામ ભળી ગાડું હાંકી માર્યું. બરાબર, શું કહે છે, બળદ તાણી ઝાલ્યા રહેતા નથી. જવાબ તો સાંભળો તમે, એક મિત્ર ખાલી નાની એક મદદ માગે છે, અને ત્યાં આગળ આ કળસંગ ભાઈએ મદદ કરી નથી હરકચંદને, અને ઉપરથી કેવી હોશિયારી વાપરે છે કે બે ઉબાળત પાણિયારા છે અને તાણી ઝાલ્યા નથી રહેતા, અમારા હાથમાં રહેતા નથી. હરકચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોઢે કરામતી કળસંગના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી ઈ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા, કે એમના મગજમાં એ જ ગૂંથાતું રહ્યું કે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી. આ વાક્ય એમના મગજમાં ચાલુ જ રહ્યું અને એ તો ગાડાને જોતા જ રહ્યા. એમને ભીત સોસરવું સૂજ્યું કે કહણસંગે નરા તા દાંડાઈ કરી છે ભાઈ, પછી એમનાથી બબડી જવાયો, માળા રજપૂતે કરી છે ને કાંઈ બાપુ જબરું કર્યું એમ, આ એમણે તો મને આટલું બાચકું મૂકવા ના દીધું ને આ ભાર ઊંચકીને મારે શેકાવવું પડ્યું. કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થઈને વરસ એક વાણા વાઈ ગયા, વરસ જેવું થઈ ગયું આ વાતને એમ, પણ મદારીના કરણિયામાં સાપ જેમ ગૂંચળું વાળીને પડ્યો રે ને એમ, આ વાત એમના લમણામાં રહી ગઈ, એમના મગજમાં રહી ગઈ. એવામાં કુદરતને કરવું ને કહળસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે, કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વાંચવા જવું પડતું, એટલે હરકચંદ છે ને ભણેલા હતા એટલે એમને ફાવે એમ, એટલે કોઈનો કાગળ પણ ગામમાં આવે તો લોકો એમની પાસે વાંચાવે, જે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ બરાબર. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, જ્યાં કોઈ હોશિયાર ના હોય ત્યાં જરાય વાંચતા વળતું એ પણ હોશિયાર જ કહેવાય. ગામ આખું અંગૂઠા છાપ અને હરકચંદનો ભાવ પૂછાય, કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય, સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, માટા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા, કેમ કે એ ભણવામાં
એમને જ ફાવતું હતું, ગામમાં બીજા અંગૂઠા ચાપતા કોઈને ફાવતું ન હતું. કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોતરીના કાગળ લખવા બોલાવ્યા. એમના બાપુ ઓફ થઈ ગયા હતા, બરાબર, એમના ફાધર ગુજરી ગયા હતા, ઓફ થઈ ગયા હતા. હવે કાળોતરી તો લખવી પડે, જે આપણે ગામડામાં માણસ મરી જાય ને પછી એના પાછળ કાળોતરી લખે ને એ બધી ક્રિયાવિધિ કરે ને, એના માટે જે આ બોલાવાય લોકોને આમંત્રણ એ કાળોતરી કહેવાય. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના વડદિયા તાણી ઝાલ્યા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે, ઠીક લાગમાં આવ્યા છે. આજીને ભાલીએ ન ભરાઈ દઉં તો મારું નામ હરકચંદ નહીં. હવે એને યાદ કરાવી દઉં એમ આમ વિચારે શેઠ કાગળ લખવા બેઠા કે એને હવે આપણે લાગમાં આવ્યા છે, હવે હું પણ એને સીધો કરી દઉં, બરાબર. એ રીતે હરકચંદ શેઠ કાગળ લખવા બેસે કે કહળસંગે તે દી મારી જોડે બાળક જાલે નતા રહેતા ને એ આને આજે બતાવી દેવું છે એમ. કહળસંગે એમના બાપુનું કારજ પાંચમાનું રાખેલું, શેઠિયાને થોડાક કાગળ પાંચમના, થોડાક છઠના, થોડાક સાતમના, આઠમના, નવમના, થોડા દસમના, અગિયારસની તિથિના લખીને જવા દીધા. એમને કે એમને કારજ પાંચમનું જ, એમણે કારજ તો ક્યારેનું રાખેલું, કહળસંગે એમના બાપુનું કારજ ક્યારનું રાખેલું, પાંચમનું જ રાખેલું, બરાબર, પાંચમા દિવસનું જ રાખેલું. પણ છતાં પણ શેઠિયાએ તો પાંચમના એ લખ્યા, છઠના એ લખ્યા, સાતમના, આઠમા દિવસના, નવમના, દસમના, અગિયારસ તિથિના એ કાગળ લખીને જવા દીધા. હવે કરવાનું કારજ ક્યારે હતું, કારજનું જે જમવાનું ને એ બધું હોય ને મળવાનું હોય એ બધું તો પાંચમના દિવસનું જ કરવાનું હતું. પણ હરકચંદે પેલું કળસંગનું યાદ રાખ્યું હતું કે બળદ ઝાલ્યા નથી રહેતા, બરાબર, અને એ યાદ રાખીને એમણે તો થોડા કાગળ છઠના લખી દીધા, સાતમના, આઠમના, નવમના, દસમના ને અગિયારસની તિથિના ને એ બધા લખીને જવા દીધા. અને પછી શું થાય છે ખબર છે? પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું લોકોને જમવા બોલાવવાનું વગેરે, બરાબર, તો એ લગાતાર 7 દિવસ ચાલ્યું. એટલે પેલા અમને કેટલો બધો ખર્ચો આવે, કેટલું બધું એમને માણસોની જોવું પડે, બરું, ઓલ્યા જાય ને ઓલ્યા આવે ને ઓલ્યા જાય ને ઓલ્યા આવે ને. કળસરના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે મારું આ ચેમનું વેતરાણું છે, અલે મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. એ તો ડાયું મનેક છે, એ તો ડાયા છે એમ, એ ઉઠીને આવી ભૂલ ના કરે હો, શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને, આ તો ખમતીધર ખોડું છે. એટલે કે આ તો આપણો પૈસાવાળું ઘર છે, ખમતીધર એટલે કે પૈસાવાળું ખોડું એટલે ઘર છે, પણ કોઈ મોળા પાત્રા માણસનું ખોડું હોય, જો ગરીબનું કોઈ માણસનું ઘર હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કાંઈ? હરકચંદ શેઠને તેડું મોકલ્યું, હાથમાં ધોતિયાન છેડો ઝાલીન કની લાંબી લેખણ કાન કની એટલે કાને લાંબી લેખણ ખોસીને માથે રાતી પાંચરી પાઘડી અને પગમાં મૂછડી પહેરી શેઠ કહળસંગના ફળીએ આવ્યા. ફળીએ લાંગડે એમ સૌ પૂછવા લાગ્યા, હરકચંદ ભાઈ આ ચામનું બફાણું છે? શેઠિયાએ ઠાવકું મો કરીને માંડીને વાત કરી, સાંભળો ભાઈઓ, વરદી મોર્યાની વાત છે, 1 વર્ષ પહેલાંની વાત છે. કળસંગ બે ધંધુકે અટાણું કરીને ગાડું લઈને ગામમાં આવતા હતા, અટાણું કરીને ધંધેથી, બરાબર, ખરીદી કરીને ધંધુકેથી આવતા હતા. એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડા મૂકવા ગયો, તે એમના પાણિયારા સંધ્યા બળદો ઝાલ્યા નહોતા રહ્યા. એમના પાણિયારા એટલે કે ચાલવામાં વેગવાન બળદો ઝાલ્યા નહોતા રહ્યા. બોલો કેવું બાનું બતાવ્યું તું? ઈમના બાપુના કારટાને કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી. એમને એમ જ મારે લખતા મારી લેખણ પણ ઝાલી ન રહી. બહુ તાણી ઝાલી ખમ માને તો ને, અટકાતી જ નથી મારી લેખણ તો, અટકાતી જ નથી, લખાઈ જ ગયું એમ. વાત ડાયા અનુભવીએ કહ્યું, હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મળું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધાએ કવળસંગને પણ ઠપકો આપ્યો કે ભાઈ તમારે આવું ના કરવું છે, બળદમાં એક ગાડું આવતું હતું, એક બાજકું કંઈ વચન વધારે ના હોય, એમને ઉચકાયા વગર તમે મુકાઈ દેવું જોઈએ એમ ઠપકો આપ્યો. અને શરમની મારી હરકચંદ શેઠને પણ કહ્યું કે ભાઈ આ તો મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ હોય, એમાં આપણે આવું ના કરાય. શરમની મારી એમની આંખો ભોખતરવા માંડી, બંને જણ શરમના માર્યા ભોખતરવા માંડી, મતલબ નીચું જોઈ ગયા, જમીન પર જોઈ ગયા, બરાબર. વાટીએ કાનને આવીએ સાંજ,
બરાબર, આવી એક કહેવત છે ને, કાનવાડીએ તો આવે સાન ને બુદ્ધિ આવે ને એમ, તે દી થી કળ સંઘની અક્કલનું તાળું ખુલી ગયું ને આજની ઘડી ને કાલનો દી. કે મજા આવે એવી વાત છે. તમે મેથ્સમાં તો દક્ષાબેન જોશી સાથે બહુ મજાઓ કરી, બરાબર છે, અને ઇંગ્લિશમાં પણ સ્ટાન્ડર્ડ 5માં બહુ મજા કરી. હવે આ ગુજરાતીમાં એ ગામઠી ભાષામાં દક્ષાબેન જોશી સાથે ગમ્યું કે નહીં, તો હવે ગમ્યું હોય તો તમારી પાસે આવી સાથે પોથી બી હોય, ના હોય તો કશો વાંધો નથી, આપણે લાવી શકીએ, એમાં કોઈ ટેન્શનની વાત નથી. અને આપણે સાથે પોથીની અંદર પણ આપણે લખીશું અને નોટમાં બી આપણે લખી શકીએ છીએ, બરાબર. તો આપણે અત્યાર સુધી જેમ લખતા આવ્યા છે એમ હું તમને PDF પણ મોકલીશ કે કયું કયું લેશન તમારે કરવાનું છે, બરાબર. અને આ લેખણ જાળી ન રહી એ પણ તમે સાદે પોથી હોય તમારી પાસે, બરાબર છે, તો એની અંદર પણ તમે 5-6 ભરી શકો છો. મોઢે કરવાનું અને મોઢે લખવાનું, જોઈ જોઈને લખવાની વાત નહીં કરવાની, બરાબર છે. આપણે મોઢે લખીએ તો આપણને તૈયાર પણ થાય. આ પાઠની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ છે, જેમ કે માટીની ભીંટોવાળું નાનું ઝૂંપડું એટલે કે ખોરડું, પશુ ગાડા માર્ગને બાંધવાનું દોરડું એટલે રાંધવું, ગાડાના જવા આવવાથી થયેલો માર્ગ એટલે ગાડા માર્ગ, ગોળની નાની ચાકી એટલે કે વેલ્યુ, લેણ દેણ સંબંધી જે લખાણ હોય એને શું કહેવાય, દસ્તાવેજ, અને મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ હોય તો લોકાચાર, કાણ મુકાણ એવું કહેવાય, રૂઢિપ્રયોગ પણ છે એ પણ આપણે તૈયાર કરવાના છે, બરાબર છે. એ આપણે જે લખવાનું જે તમારે છે નોટમાં, જે સાદે પોથીમાં છે એ સાદે પોથીમાં લખીને બી તમે તૈયાર કરી શકો છો, અને નોટમાં જે લખવાનું છે એનું પણ PDF હું મોકલીશ, તો તમને પાઠ બહુ સરસ રીતે સમજાયો હશે. ઓકે, ફિર મિલેંગે, ચલતે ચલતે, ઓકે, નેક્સ્ટ ટાઈમ. અને તમારે વિડીયોને લાઈક કરવાનું છે, યાદ છે ને, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા. અને ફરીથી દક્ષાબેન જોશી સાથે આવો અવાજ સાથે ભણવા માટે આપણે ફરી મળીશું. ઓકે, બાય, નેક્સ્ટ ટાઈમ ફિર મિલેંગે. ઓકે, ડન, સી યુ.